नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत छे। आज आपणे गणित धोरण 7 प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ तेमा स्वाध्याय 2.4 नो अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, जो तमे आ चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो अने नोटिफिकेशन मेळवा बेल आइकन पर क्लिक करो। पहेलो दाखलो छे, तेमा आपणे आ जे संख्या आपी छे तेनी किंमत मेळवानी छे। तो सौ प्रथम आपणे अहीं भागाकारनी निशानी आपेली छे। जो भागाकारने आपणे गुणाकारमां फेरवू होय तो निशानी पछीनुं जे पद छे तेनो व्यस्त करी देवानुं। एटले शुं? तो के अंश छे तेने छेदमां मोकली देवानो अने छेद छे तेने अंशमां मोकली देवानो। तो आपणे गणतरी करीए, 12 હવે ભાગાકારને ગુણાકારમાં ફેરવવાનું અને વ્યસ્ત કરી દેવાનું, એટલે 4ના છેદમાં 3 થશે। હવે છેદ ઉડાડીએ, 3 ચોક 12 અને ચોકે ચોકે 16। તો આ થયો આપણો જવાબ। ખૂબ જ સરળ દાખલાઓ છે, આપણે ઝડપથી બધા દાખલાઓ ગણીશું। હવે બીજો દાખલો છે, પહેલા દાખલામાં જે રીતે સમજાવ્યું તેવી જ રીતે આમાં કરવાનું છે। 14 × 6 / 5। હવે જોઈએ તો છેદ ઉડતો નથી, તો 14 × 6 = 84 અને છેદમાં 5। હવે 84 ના છેદમાં 5 છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે, તો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો પડે। તો આપણે છેદનો ઘડિયો બોલીએ તો 16 × 5 = 80 થશે અને + 4 = 84। તો 16 × 4 = 4/5 છે તે આપણો જવાબ થશે। હવે ત્રીજું છે, તો અહીં ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ, 3 ના છેદમાં 7, 8 × 3 = 24 / 7, 7 × 3 = 21 અને + 3। તો 3 × 3 / 7 તે આપણો જવાબ થશે। હવે ચોથું છે, 4 × 3 / 8 થશે, 4 × 2 = 8। તો 3 ના છેદમાં 2 એટલે 2 × 2 + 1 = 3, તો 1 / 1/3 તે આપણો જવાબ થશે। હવે પાંચમું છે, અહીં આપણને મિશ્ર અપૂર્ણાંક આપેલો છે, તો સૌપ્રથમ આપણે મિશ્ર અપૂર્ણાંક છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ, એટલે કે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ। તો 3 × 3 = 6 + 1 = 7 અને / 3। હવે અહીં નિશાની ફેરવીએ તો 3 × 3 / 7, 3 × 3 = 9 / 7, 7 × 1 = 7, 7 × 2 = 9, તો અંશમાં આવશે 2। તો 1 / 2/7 તે આપણો જવાબ થશે। હવે જોઈએ, અહીં 3 × 4/7 છે તેને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, 7 × 3 = 21, 21 × 4 = 25 એટલે 25 ના છેદમાં 7। નિશાની ફેરવીએ તો વ્યસ્ત થશે, 7 ના છેદમાં 25, 5 × 5 = 25, 7 ના છેદમાં 5 છે તે શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે તો તેને આપણે મિશ્રમાં ફેરવીએ, 5 × 5 = 2 = 7, તો 1 / 2/5 આપણો જવાબ થશે। તો અહીં પહેલો દાખલો પૂરો, હવે જોઈએ બીજો દાખલો। બીજો દાખલો છે, તેમાં આપણને કીધું છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। તો આપણે જોઈએ કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે અંશ નાનો અને છેદ મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે અંશ મોટો અને છેદ નાનો હોય તો તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું, અને પૂર્ણ સંખ્યા તો તમે જાણો જ છો। તો હવે 3 ના છેદમાં 7 તેનું વ્યસ્ત કરીએ તો 7 ના છેદમાં 3। હવે 7 ના છેદમાં 3 છે તેમાં અંશ મોટો અને છેદ નાનો છે, આથી વર્ગીકરણ આવશે અશુદ્ધ અપૂર્ણાંક। બીજું છે, 5 ના છેદમાં 8, તો તેનો વ્યસ્ત થશે 8 ના છેદમાં 5, 8 ના છેદમાં 5 પણ
अशुद्ध पूर्णांक थशे कारण के अंश मोटो अने छेद नानो छे। त्रीजू छे नौना छेद में सात, तो तेनो व्यस्त थशे सातना छेद में नौ। सातना छेद में नौ छे ते शुद्ध पूर्णांक थशे कारण के अंश नानो अने छेद मोटो छे। छना छेद में पांच, तेनो व्यस्त थशे पांचना छेद में छ। आथी आ पण शुद्ध पूर्णांक थशे। હવે પાંચમું છે બારના છેદમાં સાત, તો સાતના છેદમાં બાર છે તે તેનો વ્યસ્ત થશે, આથી શુદ્ધ પૂર્ણાંક થશે કારણ કે અંશ નાનો અને છેદ મોટો। એકના છેદમાં આઠનું વ્યસ્ત આઠ થશે કારણ કે છેદમાં એક લખીએ કે ન લખીએ કંઈ ફરક પડે નહીં અને આઠ છે તે પૂર્ણ સંખ્યા છે। હવે છેલ્લું છે એકના છેદમાં અગિયાર, તો તેનો વ્યસ્ત થશે અગિયાર અને અગિયાર પણ પૂર્ણ સંખ્યા છે। તો અહીં દાખલા નંબર બે પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર ત્રણ। અહીં પણ આપણને જે રકમ આપી તેની કિંમત શોધવાની છે। તો પહેલા દાખલામાં જે રીતે ગણતરી કરી વચ્ચે ભાગાકાર છે, તો ભાગાકારને ગુણાકારમાં ફેરવો હોય તો પછીનું જે પદ હોય તેને વ્યસ્ત કરી દેવાનું। તો ચાલો ગણીએ સાતના છેદમાં ત્રણ, અહીં ગુણાકાર, હવે જો પૂર્ણ સંખ્યા હોય તો તેનો વ્યસ્ત થશે એકના છેદમાં બે કારણ કે અહીં છેદમાં એક તો હાજર હોય જ, આથી બેનો વ્યસ્ત થશે એકના છેદમાં બે। હવે સાત એકા સાત, છેદમાં ત્રણ દુ છ, મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ છ એકા છ વત્તા એક એટલે સાત। હવે બીજું છે ચારના છેદમાં નવ, અને ગુણાકાર કરીએ તો થશે એકના છેદમાં પાંચ। હવે ઉપર થશે અંશનો ગુણાકાર ચાર એકા ચાર, છેદમાં નવ પંચા પિસ્તાલીસ, તો ચારના છેદમાં પિસ્તાલીસ તે શુદ્ધ અપૂર્ણાંક છે, આથી તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાની જરૂર પડશે નહીં। હવે છના છેદમાં તેર ગુણ્યા સાતનું વ્યસ્ત થશે એકના છેદમાં સાત, ઉપર છ એકા છ નીચે તેર સત્તા એકાણું, તો છના છેદમાં એકાણું તે આપણો જવાબ થશે। ચોથું છે અહીં મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ ચાર તેરી બાર વત્તા એક એટલે તેરના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ। હવે ગુણાકારમાં ફેરવવા માટે ત્રણનો વ્યસ્ત થશે એકના છેદમાં ત્રણ, ઉપર તેર એકા તેર નીચે ત્રણ તેરી નવ, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ નવ એકા નવ અને નવને ચાર તેર, તો એક પૂર્ણાંક ચાર નવ માંશ તે આપણો જવાબ થશે। હવે પાંચમું છે અને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ ત્રણ દુ છ વત્તા એક એટલે સાતના છેદમાં બે, અને ગુણાકારની નિશાની કરીએ ચારનો વ્યસ્ત એકના છેદમાં ચાર, ઉપર સાત એકા સાત નીચે ચાર દુ આઠ, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે। હવે અને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ સાત ચોક અઠ્યાવીસ, અઠ્યાવીસ વત્તા ત્રણ એટલે એકત્રીસ છેદમાં સાત ભાગ્યા સાત, હવે ગુણાકારની નિશાની કરીએ તો પછીનું પદ વ્યસ્ત થશે એટલે એકના છેદમાં સાત, ઉપર એકત્રીસ છેદમાં સત્યો સત્યો ઓગણપચાસ, તો આ શુદ્ધ અપૂર્ણાંક છે, આથી એમ નામ રાખવાનું। તો અહીં દાખલા નંબર ત્રણ પૂરો થાય છે। હવે જોઈએ દાખલા નંબર ચાર, ચોથું છે તેમ પણ આપણે કિંમત મેળવવાની છે, તો ઉપર જે પ્રમાણે ગણતરી કરી તે જ પ્રમાણે સૌપ્રથમ ભાગાકારને ગુણાકારમાં ફેરવશું તો પછીનું પદ છે તે વ્યસ્ત થઈ જશે એટલે થશે બે, તો ચારના છેદમાં પાંચ તે આપણો જવાબ થશે। બીજા માટે જોઈએ ચારના છેદમાં નવ ગુણ્યા વ્યસ્ત કરતા ત્રણના છેદમાં બે, બે દુ ચાર ત્રણ તેરી નવ, તો બેના છેદમાં ત્રણ આ આપણો જવાબ થશે। હવે ત્રીજું છે ત્રણના છેદમાં સાત, વ્યસ્ત કરીએ તો થશે સાતના છેદમાં આઠ, સાત સાત કેન્સલ થશે ત્રણના છેદમાં આઠ આ આપણો જવાબ થશે। હવે ચોથું છે એમાં મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ ત્રણ દુ છ વત્તા એક એટલે સાતના છેદમાં ત્રણ
હવે નિશાની ફેરવવા પછીનું પદ વ્યસ્ત થશે એટલે પાંચના છેદમાં ત્રણ, ઉપર થશે સાત પંચા પાંત્રીસ અને નીચે આવશે ત્રણ તેરી નવ. હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ તો નવ તેરી સત્યાવીસ અને સત્યાવીસ વત્તા આઠ કરીએ તો આપણને પાંત્રીસ મળે. તો ત્રણ પૂર્ણાંક આઠ નવમાંશ આ આપણો જવાબ થશે. હવે પાંચમું છે, સૌ પ્રથમ આને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ, ત્રણ દુ છ વત્તા એક એટલે સાતના છેદમાં બે. હવે નિશાની ફેરવવા માટે વ્યસ્ત કરીએ, ત્રણના છેદમાં આઠ, સાત તેરી એકવીસ છેદમાં આઠ દુ સોળ. તો હવે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ, સોળ એકા સોળ અને સોળને પાંચ એકવીસ. હવે છઠ્ઠું છે, પાંચ છેદ બેના છેદમાં પાંચ ભાગ્યા અને આપણે સાદા પૂર્ણાંકમાં ફેરવીએ, બે એકા બે ને એક ત્રણ છેદમાં બે. હવે ગુણાકારની નિશાની માટે વ્યસ્ત થશે તો અહીં બેના છેદમાં ત્રણ આવશે. હવે બેના છેદમાં ત્રણ અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ તો બે દુ ચાર છેદમાં પાંચ તેરી પંદર. તો ચારના છેદમાં પંદર તે આપણો જવાબ થશે. હવે સાતમું છે, બંને મિશ્ર અપૂર્ણાંક આપ્યા છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, પાંચ તેરી પંદર વત્તા એક એટલે સોળ છેદમાં પાંચ ભાગ્યા ત્રણ એકા ત્રણ ને બે પાંચના છેદમાં ત્રણ. હવે વ્યસ્ત કરીએ તો થશે ત્રણના છેદમાં પાંચ, ઉપર સોળ તેરી અડતાલીસ છેદમાં પચો પચો પચીસ. હવે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ, પચીસ એકા પચીસ અને પચીસમાં ત્રેવીસ ઉમેરીએ તો અડતાલીસ મળે. તો આ થયો આપણો જવાબ. હવે આઠમું છે, સૌપ્રથમ સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ, પાંચ દુ દસ વત્તા એક એટલે અગિયાર છેદમાં પાંચ, પાંચ એકા પાંચ ને એક છ છેદમાં પાંચ. હવે વ્યસ્ત કરીએ તો પાંચના છેદમાં છ, પાંચ પાંચ કેન્સલ થશે આથી અગિયારના છેદમાં છ. તો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવીએ, છ એકા છ અને છ ને પાંચ અગિયાર. તો એક પૂર્ણાંક પાંચ ષષ્ઠાંશ આ આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ એવો સ્વાધ્યાય 2.4 પૂરો થાય છે. જો તમને કોઈ પણ દાખલો ન સમજાણો હોય તો કોમેન્ટમાં લખીને પૂછી શકો છો. અમારી ચેનલને તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી. થેન્ક યુ.